નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત બજેટ 2022-23 અન્વયે થયેલી જાહેરાતો વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત બજેટ 2022-23 ગઈકાલે રજૂ કરી દેવામાં આવેલું છે અને તે બજેટમાં 5 નવી યોજના વિશેની જાહેરાતો કરવામાં આવેલી છે, જેમાં ફ્રી વાઈફાઈ, ફ્રી ટેબ્લેટ, ફ્રી એસટી પાસ, 5 રૂપિયામાં જમવાનું અને સગર્ભાને મફત તુવેર દાળ, ચણા અને તેલ વિશે અલગ અલગ જાહેરાતો કરવામાં આવેલ છે. તો તે શું જાહેરાતો કરવામાં આવેલ છે તેના વિશે આપણે આગળ માહિતી મેળવતા જઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ગુજરાત બજેટ 2022-23 અન્વયે થયેલી કેટલીક અગત્યની જાહેરાતો વિશેની જે માહિતી છે તે તમને મળી જાય. તો ચાલો હવે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, ગુજરાત બજેટ 2022-23 અન્વયે જોઈએ તો ગામડાઓ બનશે સ્માર્ટ, એટલે કે દરેક ગામમાં વિનામૂલ્યે વાઈફાઈ સુવિધા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ તબક્કામાં 4000 જેટલા ગામમાં જે વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને ત્યાર પછી તબક્કાવાર દરેક ગામમાં છે તે આ વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા આપવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો, જે બજેટ 2022-23 અન્વયે ગામડાઓ સ્માર્ટ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે અને તે અંતર્ગત જે વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ પ્રમાણે પ્રથમ તબક્કામાં 4000 જેટલા ગામમાં જે વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો બજેટમાં જે નિઃશુલ્ક એસટી પાસની પણ જાહેરાત કરવામાં આવેલ છે, એટલે કે જે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો માટે બસનો નિઃશુલ્ક એટલે કે વિનામૂલ્યે પાસ આપવામાં આવશે, જેમાં 11 લાખ જેટલા વિદ્યાર્થીઓને આ નિઃશુલ્ક એસટી પાસ આપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, ટેકનોલોજીની સાથે શિક્ષણ મળી રહે તેવા હેતુથી 3 લાખ વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ અપાશે, તો તે માટેની પણ જાહેરાત કરવામાં આવેલી છે. તો આગામી વર્ષમાં જે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે શ્રમેવ જયતે, જે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે તે અંતર્ગત ભોજનનો દર ઘટાડી દેવામાં આવેલો છે અને આ ભોજનનો દર જે 10 રૂપિયા હતો તે 10 રૂપિયાથી ઘટાડી અને 5 રૂપિયા કરી દેવામાં આવેલો છે. તો આમ જે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને 10 રૂપિયાના બદલે 5 રૂપિયામાં જે ભોજન છે તે મળી રહેશે, તો ભરપેટ જમવાનું જે માત્ર 5 રૂપિયામાં પૂરું પાડવામાં આવશે. તો આમ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજના અમલી બનશે. આ ઉપરાંત મિત્રો, આપણે આગળ વાત કરીએ તો સુપોષિત માતા સ્વાસ્થ્ય બાળ યોજના માટે રૂપિયા 4000 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અને આ જોગવાઈ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લિટર તેલ વિનામૂલ્યે આપવામાં આવશે. તો આમ મિત્રો, જે સુપોષિત માતા સ્વાસ્થ્ય બાળ યોજના માટે 4000 કરોડની જોગવાઈ કરી દેવામાં આવેલી છે અને આ જોગવાઈ અંતર્ગત જે આગામી વર્ષમાં સગર્ભા તથા ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લિટર તેલ મફતમાં આપવામાં આવશે. તો મિત્રો, આમ આ 5 યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો, આપણે જોઈએ તો જે વડીલો અને દિવ્યાંગોને સન્માન પણ આપવામાં આવેલું છે, જે અંતર્ગત નિરાધાર વૃદ્ધોને માસિક પેન્શન રૂપિયા 1000 આપવામાં આવશે અને 80 વર્ષથી વધુની વયના જે વૃદ્ધો છે તેઓને માસિક પેન્શન 1250 આપવામાં આવશે. અને આ ઉપરાંત જે દિવ્યાંગ પેન્શન યોજના છે તે હેઠળ જે દિવ્યાંગો હોય તેઓને રૂપિયા 1000નું પેન્શન આપવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો, જે ગુજરાત બજેટ 2022-23માં કેટલીક અગત્યની જાહેરાતો કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે.
तो मित्रों जो तमने मारो आ वीडियो पसंद आयो हो तो लाइक करजो, मित्रों साथे शेयर करजो, जरूर जणाय तो कमेंट करजो अने हाँ अपनी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानू भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो। जय हिंद, वंदे मातरम।